હવે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 6 યુનિટ 2 એન્ડ એક્ટિવિટી 4, જેમાં છે યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ, લિસન ટુ હર કેરફુલી એન્ડ રીડ ઇટ અલાઉડ. યોર ટીચર, તમારા ટીચર છે, વિલ રીડ, વાંચશે ધ ડાયલોગ, એટલે કે આ સંવાદ છે તે. લિસન એટલે કે સાંભળો, ટુ હર કેરફુલી, કેરફુલી મીન્સ કે કાળજીપૂર્વક તેમને સાંભળો, એન્ડ રીડ ઇટ અલાઉડ, અને તેને મોટેથી વાંચો. અલ્કા, હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. અલ્કા, હર ફ્રેન્ડ એટલે કે તેની મિત્ર શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ. ઓન અ વિઝિટ મીન્સ કે મુલાકાત પર છે, ટુ અ સર્કસ. અલ્કા, તેની ફ્રેન્ડ શબાના અને યુવરાજ સર્કસની મુલાકાત પર છે. દે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ. દે આર, તેઓ વિઝિટિંગ એટલે કે મુલાકાત લઈ રહ્યા છે, ઇટ એટલે કે સર્કસની, ઇન ડે ટાઈમ એટલે કે દિવસ દરમિયાન, દિવસના સમયે તેઓ સર્કસની મુલાકાત લઈ રહ્યા છે. દે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ. દે આર, તેઓ છે, ઇન અ બિગ, ખૂબ જ મોટા, કેનવાસ એટલે કે કાપડના, ટેન્ટ એટલે કે તંબુમાં, તેઓ એક મોટા કાપડના તંબુમાં છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. ધ મેનેજર ઇઝ ટોકિંગ, ટોકિંગ એટલે કે વાત કરી રહ્યો છે, ટુ ધેમ એટલે કે તેઓની સાથે. મેનેજર તેઓની સાથે વાત કરી રહ્યો છે. મેનેજર સેઝ, કમ ધીસ વે. કમ એટલે કે આવો, ધીસ વે એટલે કે આ તરફ, આ તરફ આવો. ચિલ્ડ્રન એટલે કે બાળકો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. વી હેવ, અમારી પાસે છે. વી એટલે કે અમારી. મેની એટલે કે ઘણા બધા. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ. અમારી પાસે ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ છે. ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. ધે કેન ડુ, ધે એટલે કે તેઓ, કેન એટલે કે કરી શકે છે, વન્ડરફુલ એટલે કે ખૂબ જ સારી એવી ટ્રિક્સ એટલે કે રીતો, તે વન્ડરફુલ ટ્રિક્સ કરી શકે છે. અલ્કા સેડ, ઓહ યસ, વી હર્ડ અબાઉટ ધેટ. ઓહ યસ, હા, વી એટલે કે અમે, હર્ડ એટલે કે સાંભળ્યું હતું, અબાઉટ ઇટ એટલે કે તેના વિશે, અમે તેના વિશે સાંભળ્યું હતું. મેનેજર સેઝ, લુક એટ ધીસ મંકી. લુક એટલે કે જુઓ, એટ એટલે કે તરફ, ધીસ મંકી એટલે કે આ મંકી તરફ જુઓ. મંકી એટલે કે વાંદરો. આ વાંદરા તરફ જુઓ. હિઝ નેમ ઇઝ અપ્પુ. તેનું નામ શું છે? અપ્પુ. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. અપ્પુ કેન કાઉન્ટ, કાઉન્ટ એટલે કે ગણી શકે છે, અપ ટુ એટલે કે સુધી, 10 એટલે કે 10, એન્ડ ટેલ અસ, અને આપણને કહી શકે છે. અપ્પુ 10 સુધી ગણી શકે છે અને આપણને કહી શકે છે. અલ્કા સેઝ, શબાના, ગીવ હિમ 6 પેબલ્સ. શબાના, ગીવ એટલે કે આપ, હિમ એટલે કે તેને, 6 પેબલ્સ એટલે કે 6 પથ્થર, લેટ હિમ કાઉન્ટ, અને તેને ગણવા દે. શબાના સેઝ, આઈ કાન્ટ બિલીવ ધીસ. મને તો વિશ્વાસ જ નથી આવતો. બિલીવ મીન્સ કે વિશ્વાસ કરો. તો શું કહે છે કે મને આ બાબત પર વિશ્વાસ નથી આવતો. અપ્પુ ઇઝ શોવિંગ 6 ફિંગર્સ. અપ્પુ ઇઝ શોવિંગ, શોવિંગ એટલે કે બતાવી રહ્યો છે, 6 ફિંગર એટલે કે 6 આંગળીઓ. અપ્પુ 6 આંગળીઓ બતાવી રહ્યો છે. મેનેજર સેડ, વેલ ડન અપ્પુ, ખૂબ સરસ અપ્પુ. હેવ ધીસ બનાના. હેવ એટલે કે લે, ધીસ એટલે કે આ, બનાના એટલે કે કેળું, આ કેળું લે. કમ એટલે કે આવો. આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. આઈ વિલ, હું, શો એટલે કે બતાવીશ, યુ એટલે કે તમને, સમ અધર અમેઝિંગ એનિમલ્સ, બીજા તમને આશ્ચર્ય કરી દે તેવા એનિમલ્સ અને બર્ડ્સ. અમેઝિંગ મીન્સ કે જે તમને દંગ કરી દે તેવું. ધીસ વે, આ તરફ, પ્લીઝ એટલે કે આવો, મહેરબાની કરીને આ તરફ આવો. હિયર ઇઝ ધ પેરોટ. આ પેરોટ છે, પેરોટ મીન્સ કે પોપટ. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. હી કેન ઇમિટેટ એટલે કે નકલ કરી શકે છે, એની એટલે કે કોઈ પણ, વોઇસ એટલે કે અવાજ, ઇઝીલી એટલે કે સરળતાથી, તે કોઈ પણ અવાજને સરળતાથી નકલ કરી શકે છે. યુવરાજ સેઝ, રિયલી, લેટ મી ટ્રાય. યુવરાજે શું કીધું? રિયલી, મને કોશિશ કરવા દો. અહમ શુકઃ. ધ પેરોટ સેઝ, અહમ શુકઃ. યુવરાજે જે કીધું તેવું જ પેરોટે કીધું, મીન્સ કે તેની ઇમિટેટ કરી, તેની નકલ કરી. આગળનો જે પાર્ટ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું.